गुड आफ्टरनून ऑल ऑफ यू। हूँ भावनाबेन त्रिवेदी श्री रह कोटक प्राथमिक शाला तरफ थी आप सर्वे नु स्वागत करूँ छू। वेलकम टू ऑनलाइन क्लासरूम। धोरण छ विषय गुजराती काव्य सात पगले पगले जेना कवि छे संत बाल। अने मैं आनी पहला तमने काव्यनो प्रकार पण कयो हतो। कयो हतो प्रकार? हाँ, वेरी गुड, शौर्य गीत। तो ए शौर्य गीत पगले पगले सावध थईने ए आपणे गान कर्युं हतुं, बराबर ने? तमने पाक्के पाकुं आवडी गयुं? वेरी गुड, खूब सरस। तो हवे प्रश्न जवाब लखीशुं ने? केम, શું બાકી રહ્યું? અચ્છા, સમજૂતી બાકી રહી ગઈ છે। ઓકે, તો ચાલો આજે આપણે કાવ્યનો ભાવાર્થ સમજીએ। તમને એમ થયું ટીચર ભાવાર્થ એટલે શું? ભાવાર્થ એટલે કાવ્યનો ભાવ, કાવ્યમાં શું કહેવા માગે છે કવિ એના વિશેની સમજૂતી, કવિતાનો ભાવાર્થ કહેવાય, બરાબર? તો હવે આપણે એને સમજીએ। ચાલો પંક્તિ પહેલી, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા। કવિ લખે છે કે અરે વીરા, વીરા એટલે તમારા જેવા બહાદુર સૈનિકો જવાનો એને લખે છે કે હે વીરા, તારા જીવનમાં પગલે પગલે એટલે કે એક એક ડગલે તું ચાલજે, પણ આગળ વધવાનું છે અને આગળ વધવા માટે તારે સાવધાન રહીને આગળ વધવાનું છે, અને સાવધાની રાખીશ તો જ તું તારા જીવનમાં આગળ વધી શકીશ, અને એની સાથે સાથે સાવધાની રાખતા રાખતા તું બંધુ પ્રેમની અથવા તો બધે જ પ્રેમની ભાવના એ પાથર તો રહેજે। પાથરવાનું એટલે કે ચાદરની જેમ નહીં, પણ પ્રેમની ભાવના બધે જ ફેલાવજે, પ્રેમની ભાવનાનો બધે વ્યાપ કરજે, અને પ્રેમથી તું બધા સાથે વર્તન રાખજે જેથી તું દરેક ડગલે આગળ વધી શકીશ। આગળની પંક્તિમાં કહે છે અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા। અંતર એટલે હૃદય, મનને। આ પંક્તિમાં કવિ શું કહે છે કે તારા અંતરને એટલે કે મનને, હૃદયને અજવાળવું એટલે દીવો નથી કરવાનો, પણ અજવાળવું એટલે કે તારા હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનમાં તું આગળ વધજે। પથ એટલે રસ્તો, પથ એટલે માર્ગ, તારે માર્ગમાં આગળ વધવાનું છે, અને આગળ વધવા માટે શું જરૂરી છે તો કે તારા મનને તું સ્વચ્છ રાખજે। જેટલું મન સ્વચ્છ હશે એટલો તને તારા જીવનમાં આગળ વધવાનો રસ્તો સરળતાથી પ્રાપ્ત થશે, અને તું તારા જીવનને આગળ સારામાં સારી રીતે વધારી શકીશ, આગળ વધી શકીશ। ત્યાર પછી બીજી પંક્તિમાં કવિ કહે છે કાંટા આવે કંકર આવે ધૂમ ધખંતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા। કવિ કહે છે કે તારા રસ્તામાં કાંટા આવે, કાંકરા આવે, અને સખત તાપમાં તપતી રેતી જેવી મુશ્કેલીઓ, અડચણો કે દુઃખો આવે, છતાં તું એ વિકટ અથવા તો કપરા માર્ગે ધીરજ રાખીને ચાલ્યો જા। કવિ કહે છે કે કઠિન માર્ગે તું આગળ વધતો જા, એટલે કે આપણા જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ, તકલીફો આવે છે, દુઃખો આવે છે, અને એ બધા જ આપણને કાંટાની જેમ ખૂંચે છે, કાંકરાની જેમ વાગે છે, અને તપતી રેતી જેમ પગમાં ગરમ લાગે
એમ આ મુશ્કેલીઓ, અડચણો, દુઃખ એ આપણા મનને, આપણા હૃદયને ખૂબ તાપ આપે છે, દુઃખ આપે છે. અને આવો જ્યારે વિકટ માર્ગ આવે ત્યારે તારે તારા મનને મક્કમ બનાવવાનું છે, ધીરજવાન બનવાનું છે. અને જો વ્યક્તિ ધીરજ રાખે ને તો એને કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોય ને એમાં સરળતાથી માર્ગ મળી રહે છે. ભલે આ બધી જ વસ્તુઓ ખૂબ અઘરી છે, આ માર્ગ ખૂબ કઠિન છે, અઘરો છે, અને અઘરા માર્ગે આગળ વધવું હોય ત્યારે ધીરજ જ રાખવી પડે છે. પરીક્ષા આવતી હોય ત્યારે તમે ખૂબ કોર્સ હોય આગળ વાંચ્યું ન હોય અને પછી ગભરાઈ જાઓ કે ઓહો હવે હું શું કરીશ, કેવી રીતે વાંચીશ, એમ મૂંઝાઈ જાઓ, તો આપણે કશું જ વાંચી શકતા નથી, યાદ રાખી શકતા નથી, ખરું ને? પણ જો મનથી મક્કમ બની જઈએ કે મારી પાસે થોડો સમય છે, પણ એ સમયનો સદુપયોગ કરીને હું મારાથી થઈ શકે એટલું બધું જ પાકું કરવા માંડું છું, લખવા માંડું છું, વાંચવા માંડું છું, તો તમે તમારી પરીક્ષારૂપી કઠિન માર્ગમાંથી સરળતાથી આગળ વધી શકો છો. એટલે ક્યારેય જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ ગુમાવી દેવાની નહીં. હવે હું શું કરી શકીશ, મારાથી નહીં થાય, એવું ક્યારેય વિચારવાનું નહીં. મનને શાંત કરી અને વિકટ પરિસ્થિતિમાં આગળ વધવાનો રસ્તો ગોતવાનો. પરિસ્થિતિ વિકટ હોય ત્યારે શાંત મને, હૃદયમાં ધ્યાન રાખીને, ધ્યાન ધરીને વિચારો તો તમને કઠિનમાં કઠિન માર્ગનો રસ્તો પણ મળી જાય છે, એવું કવિ કહે છે. હવે આગળની પંક્તિમાં કવિ કહે છે, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. કવિ કહે છે કે તારી હિંમત તું ક્યારેય ખોતો નહીં. હિંમત એ માણસને મુશ્કેલીમાં આગળ વધારવા માટે સૌથી મોટું શસ્ત્ર છે. જો એ જ આપણી પાસે ન હોય તો આપણે દુર્ગમ અઘરા રસ્તા ઉપર આગળ વધી શકતા નથી. સામે અનેક સ્વાર્થ આવશે, એ સ્વાર્થ સામે ક્યારેય તું જોતો નહીં. સ્વાર્થ એટલે મતલબી લોકો મળશે, મતલબ તારા વિશેનો સમજાવશે, કહેશે, પણ તારા સ્વાર્થને તું એમાં જોતો નહીં. કારણ કે તારે જીવનમાં અઘરા માર્ગને પસાર કરી અને આગળના ધ્યેયને પ્રાપ્ત કરવું છે. સૌને તું શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે ને એવું જીવન જીવી બતાવજે. એવા કઠિન માર્ગે તું ધીરજ રાખીને હળવે હળવે આગળ વધતો જાજે. આપણે આપણું જીવન જ એવું બનાવવાનું. આપણા જીવનમાં શિસ્ત હોવું ખૂબ જરૂરી છે, અને શિસ્ત હોય ને એ વ્યક્તિ જીવનમાં ખૂબ સરળતાથી આગળ વધી શકે છે. સાથે સાથે શાંતિ પણ હોવી જરૂરી છે. શાંતિ વગર આપણે કોઈ પણ કાર્યને સમજી વિચારીને આગળ વધારી શકતા નથી. જો મન શાંત હોય તો આપણે આપણા કાર્યને ખૂબ સારી રીતે પાર કરી શકીએ છીએ, અને સેવાનો બોધ મળે એવું જીવન જીવવાનું. એટલે કે આપણા જીવન દ્વારા બીજા જોઈને શીખી શકે એવું જીવન આપણે જીવવું જોઈએ. અને આ માર્ગ કઠિન છે, તેમ છતાંય એ માર્ગે તારે આગળ વધતા જવાનું છે, એમ કવિ વ્યવસ્થિત જીવન જીવવા માટેની દરેક યુવાનને સૂચન કરે છે અને પોતાના જીવન પંથને ઉજાળવાનું કહે છે. જીવનના માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરીને જીવન પંથને ઉજાળીને આગળ વધવાનું કહે છે. મિત્રો, અહીંયા આ સમજૂતી પૂરી થાય છે.
સમજાય છે ને? જો ન સમજાય તો નેક્સ્ટ પીરિયડમાં જ્યારે મળીએ ત્યારે ફરીથી પૂછજો. ન સમજાતું હોય એ આપણે ક્લિયર કરીશું. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.